આ તરફ સુરતની ઘટના બાદ રાજકોટ પોલીસ પણ અત્યારે એક્શનમાં આવી ગઈ છે. રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસ કમિશનરે ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક કરી છે. સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી. આયોજકોએ ગણેશ પંડાલમાં માણસો રાખવા સૂચના આપી તો પોલીસ દ્વારા સંવેદનશીલ પંડાલોની યાદી તૈયાર કરવામાં આવી છે. બાઇક પેટ્રોલિંગ અને PCR પેટ્રોલિંગ વધારવાની પણ સૂચના આપવામાં આવી. સુરતની ઘટના બાદ અત્યારે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. માન્ય CP શ્રી બ્રિજેજા સરના માર્ગદર્શન હેઠળ એમ તો અગાઉથી જે ગણપતિ મહોત્સવ અને ઈદના અનુસંધાને શરૂઆતથી પોલીસ સાથે, પોલીસના અધિકારીઓ સાથે, આયોજકો સાથે, પોલીસ સ્ટેશન વાઇઝ અને પર્સનલી CP સાહેબ તરફથી બી અધિકારીઓને શ્રીને માઇન્યુટલી સૂચનાઓ તકેદારી બાબતમાં કરવામાં આવેલ છે. ખાસ કાલના બનાવ અનુસંધાને સુરત શહેરના આજે સવારે માન્ય CP સર તરફથી ગણેશ પંડાલના જે આયોજકો છે, અત્યાર સુધીમાં જે રાજકોટ શહેર પોલીસ પાસે વિગત છે, 323 જગ્યા પંડાલ લાગેલા છે. એ અલગ અલગ વિસ્તારના લોકો આજે અહીંયા આવ્યા હતા, જેના અંદર શહેરના દરેક PIશ્રીઓ, DCPશ્રીઓ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ દરેકને હાજર રાખીને આજે માન્ય CP સાહેબ દરેકને ખૂબ જ નાની નાની સૂચનાઓ કાયદા વ્યવસ્થા બાબતમાં, એમના જાહેરનામા બાબતમાં દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યુટલી ડિસ્કસ કરવામાં આવી છે. અને આયોજકો તરફથી બી પોલીસને અમુક સુઝાવો ના કેવલ મંડપ બાબતમાં, સાથે સાથ વિસર્જન બાબતમાં અને સાથે સાથ જે ઈદનો તહેવાર આવે છે એના જુલૂસ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ક્લેશ નહીં થાય, ક્યારે કોઈ જગ્યા કોઈ મનમુટાવ નહીં થાય, એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય CP સાહેબ તરફથી કરવામાં આવી છે. અને એના સાથે સાથ જ્યારે એ આયોજકો સાથે મિટિંગ પૂર્ણ થઈ એના પછી અલગથી માન્ય CP સાહેબ તરફથી દરેક પોલીસ સ્ટેશનના PIશ્રીઓને ખૂબ જ બારીકીથી નાની વસ્તુઓમાં, ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ રાત સુધી, પોલીસ પ્રશાસનની હાજરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ અને DCPશ્રીના અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને, ACPશ્રી અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને દરેક મંડપ જ્યાં જ્યાં સુધી લાગ્યા છે ત્યાં સુધી પહોંચે, પેટ્રોલિંગ સતત રાખે, ત્યાંના વડીલો સાથે, દરેક સમાજના લોકો સાથે મળીને સતત સંપર્કમાં રહીને કોઈ કમ્યુનિકેશન ગેપ નહીં થાય, કોઈ સૂચના એવી નહીં કે જે નીચે સુધી નહીં પહોંચે,